सेक्शनी प्रश्न नंबर 9। अर्जुन स्टील लिमिटेड कंपनी 10-1 एवा 35 लाख इक्विटी शेयर बाहर पड़िया। राउंड करो 35 लाख। रकमों नीचे प्रमाणे मंगावामां आवी। सौथी पहला वाँचो अर्जी वखते केटला छे 2.50। मंजूरी वखते 2.50। प्रथम हप्तो अने आखरी हप्तो कुल मळीने 2.50। नीचे जणावेली व्यक्तिओ सिवाय बधा शेर होल्डरे पूरेपूरी रकम भरपाई करी आपी। पहलो व्यक्ति बोलो शू नाम आपवामां आवेलुं छे? नकुल। नकुल पासे बोलो केटला शेर छे? मंजूरी प्रथम अने छेल्लो त्रणना नाणा मळेला नथी, तो त्रणेयना કૌંસમાં બોલો કેટલા લખાય? મંજૂરી પ્રથમ અને આખરી બધાના કૌંસમાં બોલો કેટલા? 2200। બીજો વ્યક્તિ બોલો કોણ છે? સહદેવ। એના કેટલા શેર છે? 14। પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ મળી નથી, તો પ્રથમ અને છેલ્લાના કૌંસમાં બોલો કેટલા? પ્રથમ અને છેલ્લાના કૌંસમાં પ્લસ 1400। આગળ ભીમે ધારણ કરેલા 2400 શેર પર છેલ્લા હપ્તાની રકમ મળેલી નથી, તો 2400 ખાલી બોલો શેમાં આવશે? આખરી હપ્તામાં બીજા આવશે 2400। તો કુલ શેર કેટલા જપ્ત કરેલા કહેવાય? 2200 પ્લસ 1400 પ્લસ 2400। આ સરવાળો નહીં કરવાનો, 2200 વત્તા 2200 વત્તા 1400 વત્તા 2200, શું કામ એમ નહીં? એક મિનિટ, ડબલ વાર આવે છે પેમ્પલેટમાં, જો 2200 વત્તા 1400 વત્તા 2400 નો સરવાળો કેટલો આવે? 6000 શેર બોલો શું કરવામાં આવ્યા? જપ્ત। કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ ઉપરના ત્રણેય શેર જપ્ત કર્યા, જપ્ત કરેલા શેર બોલો અંડરલાઈન શું કરશો? પછી એની ઉપર શું લખશો? લેખે અથવા ભાવે હોય તો કયા ખાતે લખાય? જરૂરી આમદન પસાર કરો। બહાર પાડેલા શેરની સંખ્યા બોલો કેટલી હતી? 35 લાખ। ક્યાંય બીજી સૂચના આપેલી છે કે કંપનીની અરજીઓ કેટલી મળેલી છે? તો 35 લાખ પછી એરો કરીને કેટલા? તો આ દાખલામાં બધી આમનોંધની ગણતરી કેટલા શેર પર કરવાની? સમજણ પડી? ધારો કે 36 લાખની અરજી મળેલી હોત તો અહીંયા કેટલા લખાય? પહેલી આમનોંધમાં ગણતરી 36, બાકી બધામાં? આ દાખલામાં એવું આપેલું, તો બધા દાખલાની ગણતરી કેટલા પર થાય? 35 લાખ પર બધા દાખલાની ગણતરી થશે। સૌથી પહેલી આમનોન, અરજીના નાણાં મંગાવવાના કે અરજીના નાણાં મળે? અરજીના નાણાં મળે, કયું ખાતું ઉધાર થાય? બોલો આમનોન પહેલી, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી છે। બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર, કોઈ પણ જગ્યાએ પ્રીમિયમ આપવામાં આવેલું? લાસ્ટ દાખલાની અંદર પ્રીમિયમ હતું, આ દાખલામાં કોઈ જગ્યા પર પ્રીમિયમ આપવામાં આવેલું? પ્રીમિયમ આપે તો એ હંમેશા કોની સાથે આવે? ચલો અરજીના કૌંસમાં પહેલા કેટલા લખી છે? 35 લાખ, પછી એને ગુણ્યા કેટલા લખવાય? 35 લાખ ગુણ્યા 2.5, 27 લાખ, 87, 87 લાખ,
બે અરજીના નાણાં હવે કયા ખાતે લઈ જવાના શેર મૂડી ઉપરની આમનોંદમાં અરજી કઈ બાજુ છે હવે ક્યાં આવે આમનોંદ બોલો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક આવશે શું કામ વધારાની અરજી કોઈ છે તે પ્રીમિયમ આવશે શું કામ પ્રીમિયમ પણ આપવામાં આવેલો અરજી ખાતે જેટલા જમા હોય એટલા શું કરાય જમા 87.50 છે તો ઉધાર પણ બોલો કેટલા નંબર 3 મંજૂરીના નાણા મંગાવવાના કે મળે પહેલા જેવી આમનોન કે બીજાની જેવી આમનોન બોલો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કોના કૌંસમાં ગણતરી લખાશે મંજૂરીના કૌંસમાં કે મૂડીના કૌંસમાં મૂડીના કૌંસમાં કેટલા શેર ગુણ્યા 2.50 87 લાખ સેમ રકમ આવી નાણા મંગાવ્યા હવે નાણા મળે તો કયું ખાતું ઉધાર થાય હજી એક ખાતું કયું આવે શું કામ છે ને તો આમનો લખાશે નંબર 4 પહેલા બેંક ખાતે હજુ બોલો શું આવે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે બોલો કયા ખાતે ઇક્વિટી શેર 3 માંથી સૌથી પહેલા રકમ કોની મળે ગણવા જવાની કે તૈયાર છે ગણવા જવાની કે તૈયાર છે આપણી પાસે તૈયાર છે ઉપર જેટલી રકમ ઉધાર હોય ને એટલી રકમ શું કરાય બોલો મંજૂરી ખાતે ઉધાર કેટલા છે જમા 87 લાખ હવે કોની રકમ મળે મળવાના બાકી હપ્તા તો મંજૂરીના કૌંસમાં બોલો કેટલા શેર છે એને ગુણ્યા બોલો કેટલા 2200 ગુણ્યા 2.50 કેટલા 5500 પ્રશ્નાર્થ 87,42,500 સમજણ પડી આમાં નંબર મંજૂરી પછી હવે શું આવે પ્રથમ હપ્તામાં પહેલા નાણા પછી નાણા મંગાવવાની આમનો બોલો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કોના કૌંસમાં ગણતરી લખીશું શેર મૂડીના કૌંસમાં કેટલા ગુણ્યા કેટલા 35 લાખ ગુણ્યા 3 1 કરોડ 50 કે 5 હા 1 કરોડ વાળી રકમ આવે ને તો ઘણાને કેલ્સીમાં જોવામાં તકલીફ થાય કારણ કે 1 કરોડ વાળી રકમ જનરલી આપણે કેલ્સીમાં જોતા હોતા નથી એટલે 1 કરોડ વાળી રકમ આવે એટલે ધ્યાનથી કેલ્સીમાં જોવાનું નહીં તો ભૂલ પડવાની શક્યતા પૂરેપૂરી રહેશે નંબર 6 નાણા મંગાવ્યા હવે બોલો નાણા આ ગણતરી તમારે છેલ્લે લખવાની છે દાખલો શરૂ થાય એની પહેલા નાણા મળે કયું ખાતું ઉધાર
हजू बोलो उधार शू थशे मळवाना बाकी हप्ता खाते उधार ते बोलो क्या खाते ते इक्विटी शेर प्रथम हप्ता खाते त्रण माथी पहला रकम कोनी मळे गणवानी के तैयार छे बोलो प्रथम हप्ता खाते केटला तो रकम लखाशे एक करोड़ पांच लाख हवे कई रकम मळे मळवानो बाकी हप्तो आ वखते पेला 2200 शेर पर गणाई 2200 शेर पर गणाई के नो गणाई केम कितला प्लस कितला आ समझण पड़ी 2200 वत्ता 1400 3600 गुणिया 3 10000 प्रश्नार्थ एक करोड़ एक करोड़ 4,89,000 छ अमनोन सुधी पूरी थई नंबर 7 सातमी अमनोन हवे कयो हप्तो मंगावानो पहला नाणा शू करवाना अने पछी नाणा मंगावानी अमनोंद नंबर 7 सातमी अमनोन बोलो इक्विटी शेर आखरी हप्ता खाते उधार ते इक्विटी शेर मोरी खाते कोना कौंसमां गणतरी करीशुं શેર મૂડીના કૌંસમાં કેટલા ગુણ્યા કેટલા 35 લાખ ગુણ્યા આખરી હપ્તાની રકમ બોલો કેટલી છે 2 છે ને ગુણાકાર કેટલો આવશે 70 લાખ હવે મળવાનો બાકી આ ત્રણેયનો સરવાળો થશે ને બાકી છે चलो उधार बाजू पर कितना रुपया लखाई 70 लाख आम नून थया नाना नाना मंगाव्या हवे नाना नाना मळे एटले कयो खातो उधार कराय नाना मळे एटले बैंक खातो चलो हजु एक खातो उधार थशे मळवाना बाकी हप्ता खाते उधार ते बोलो क्या खाते ते इक्विटी शेर आखरी हप्ता खाते जमा त्रण माथी पहली रकम कोनी मळे उधार छे एटलो शू थाय आखरी हप्तो उधार केटलो તો આખરી હપ્તો જમા પણ કેટલો મળવાનો બાકી હપ્તો કેટલા શેર પર ગણવાનો 3 3 નો સરવાળો 6000 ગુણ્યા 2 પ્રશ્નાર્થની રકમ 69,00,000 આમ નોન થઈ શેર બહાર પાડવાની હવે બોલો કોની આમ નોંધ આવી કેટલા શેર જપ્ત કરવાના શેર જપ્ત કરો તો શેરની સંખ્યા વધે કે ઘટે શેરની સંખ્યા ઘટે તો શેર મૂડીનું ખાતું શું કરાય લખાશે ઇક્વિટી શેર મૂડી ખાતે
जप्त करेला शेर नी संख्या गुणिया शेर दीठ मंगावेली 6000 × 10 केम आया समझ पड़ी। जमा बाजू पर फिक्स केटला खाता आवे, जमा बाजू जप्ती मा फिक्स बेज खाता आवे, पहलो खातु ते आ रकम कई रीते मेलवानी, प्रश्नार्थी शेनाथी मेलवानी, पछी बोलो ते कया खाते मळवाना बाकी। आ रकम आपणे शोधवा जवानी होय के ऊपर आपणी पासे तैयार छे, आ रकम शोधवा जवानी जरूर, ऊपर आ रकम छे आपणी पासे। आम नोंध नंबर पहला तो 4 માં હશે, મળવાનો બાકી હપ્તો 4થી આમ નોંધ માં બોલો કેટલો લખો, કેલ્સી માં 5500, છઠ્ઠી અમનોન માં વત્તા બોલો કેટલા, વત્તા 8મી અમનોન માં 3 × 3 નું ટોટલ કેટલો, પહેલા કેટલા હતા 5500, વત્તા 10 × 800 વત્તા 12000 સરવાળો 28। प्रश्नार्थ नी रकम समझाणी आम नोन परिवार समझाय आम नोन, અહીંયા મળવાના બાકી હપ્તાની જગ્યાએ ચોપડીમાં નવનીતમાં બધી જગ્યાએ અલગ આમ નોંધ હશે, શું આમ નોંધ હશે એ પણ ધ્યાનથી સમજો। તમારે અહીંયા ચોથી આમનોનમાં ચોપડીમાં છે બેંક ખાતે ઉધાર તે મંજૂરી ખાતે, છઠ્ઠીમાં બેંક ખાતે ઉધાર તે પ્રથમ, અને આઠમીમાં બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે, મતલબ શું નહીં લખેલું હોય તો ડાયરેક્ટ 87, 44, 1, 4 અને 69, 88 આ જ રકમ હશે, પણ આપણે લખેલું છે બધામાં મળવાના બાકી હપ્તા ખાતે। તો આપણે જપ્તી વખતે અહીંયા શું લખવાનો, મળવાનો બાકી હપ્તો। ધારો કે ઉપર તમે મળવાનો બાકી હપ્તો નથી લખેલો તો અહીંયા બદલાઈ જાય, અહીંયા 3 વસ્તુ જમા થાય, તો જે આપણે ટૂંકા દાખલામાં ગણતા યાદ છે એ પણ સરળ જ છે। પહેલું તે કયા ખાતે લખાય, ઇક્વિટી શેર મંજૂરી રકમ 5500, પણ એ પાછી ફરીવાર ગણવા જવી પડે, પછી ફરી પાછું તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા, પહેલા મંજૂરી ખાતે 2200 × 2.50, પછી તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 3600 × 3, અને પછી તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 6000 × સમજ પડી। બે માંથી જે રીત સરળ લાગતી હોય એ કોઈ પણ રીતે ગણી શકાય, પણ અહીંયા ઉપર તમે મળવાનો બાકી હપ્તો લખો તો ફરજિયાત નીચે જપ્તીમાં પણ શું લખવું પડે, મળવાનો બાકી હપ્તો એ જ લખવું પડે। શેર જપ્તીની રકમ ફરજિયાત કઈ રીતે મેળવવાની, પ્રશ્નાર્થ પ્રશ્નાર્થથી મેળવ્યા બાદ આપણી મેળવેલી રકમ સાચી છે કે ખોટી એ શોધી લેવાની, આ ગણતરી કરવી ફરજિયાત નથી। દાખલો ટેલી કરવો હોય કે આપણી ગણતરી સાચી કે ખોટી એના માટે, આ કૌંસમાં શેરની સંખ્યા લખેલી છે એનો મતલબ શું થાય, એના નાણા મળી ગયા છે કે બાકી, બાકી છે 2200 આ 3 × 3 ના કૌંસમાં છે, મતલબ કે આના નાણા કંપનીને મળેલા છે કે નથી મળેલા, એના નાણા કંપનીને મળેલા તો 2200 કોના કૌંસમાં નથી, તો ખાલી કોના નાણા મળ્યા હોય, અરજીના નાણા કેટલા છે 2.50, કેટલા 5 5500,
चलो हम 1400 को कंस न तो प्रथम आखरी ना मळेला तो कोना कोना मळी गया होय 2.5 ने 2.5 એટલે 1400 × 5 કેટલા 7000 24 તો ખાલી કોના કૌંસમાં છે આખરીના નાણા મળેલા તો કોના મળી ગયા હોય અરજી મંજૂરી પ્રથમ 2400 × 8 19 સરવાળો 31000 જે રકમ આપણે પ્રશ્નાર્થથી મેળવેલી છે એ રકમ ખરેખર આ રીતે મળે સમજ પડે છે આમાં ચલો શેર જપ્ત કર્યા હવે શેર ને શું કરવાના છે કેટલા લેખે કેટલા રૂપિયાનો શેર છે 10 રૂપિયાનો શેર કેટલા લેખે બહાર પાડ્યો મૂળ કિંમત પ્રીમિયમ કે વટાવ પહેલી બીજી કે ત્રીજી ત્રીજી આમનોન બોલો બેંક ખાતે ઉધાર મળવા શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ત્રણ માંથી સૌથી પહેલા રકમ કોની મળે ઇક્વિટી શેર જેટલી રકમ ઉધાર છે એટલી રકમ કૌંસમાં બોલો શું કરવાની તો શેર મૂડીના કૌંસમાં બોલો કેટલા ગુણ્યા કેટલા 6000 × 10 60000 પછી લેખે અથવા ભાવે શબ્દ છે ને તો લેખે અથવા ભાવે શબ્દ હોય તો કયા ખાતે 6000 × 8 48000 ધારો કે વટાવથી શબ્દ હોય તો શેર જપ્તી ખાતે લખાય અને પ્રીમિયમ થી શબ્દ હોય તો પ્રશ્નાર્થ ની રકમ સૌથી છેલ્લી આમનો શેર જપ્તી ખાતાની બાકી બોલો ક્યાં લઈ જવાય નંબર 11 આમનોન બોલો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે બોલો તે મૂડી અનામત ખાતે આની રકમ આપણને કઈ રીતે મળે જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી શું કરવાની જમા જપ્તી બોલો આપણી પાસે કેટલી છે ઉધાર જપ્તી કેટલી 31700 − 12000 19000 તો બંને બાજુ લખાશે 19700 સરવાળો 19700 7 કરોડ સાત કરોડ 1,39,000